નવસારી જિલ્લામાંથી પસાર થતો ભારતમાલા અંતર્ગત જે રસ્તો નવસારીથી અહેમદનગર થઈને ચેન્નઈ જે જવાનો છે એ રસ્તા માટે થોડા દિવસો પહેલાં છાપામાં આવ્યું હતું રાજપત્ર, કઈ કઈ જગ્યાની કયા કયા સર્વે નંબરને કયા કયા ગામમાંથી આ રસ્તો પસાર થવાનો છે એના અંતર્ગત 20 દિવસમાં જે એના વાંધા અરજી રજૂ કરવાની હતી એ વાંધા અરજી ગામના લોકો અને ખેડૂતો સાથે વાંધો મૂકવા માટે અમે આજે કલેક્ટરશ્રીને અને નવસારી પ્રાંતને આવેદનપત્ર આપ્યું કે અમને રસ્તો જોઈતો નથી, અમારે મોટા રસ્તાનું કામ નથી, અમારી ફળદ્રુપ જમીન જે રસ્તામાં જવાની છે એ ફળદ્રુપ જમીન અમે આપવાના નથી, અમને કોઈ પણ જાતનું વળતર જોઈતું નથી, અમારે અમારી જમીનમાં આદિવાસી સમાજની પ્રકૃતિમાં સંસ્કૃતિ સાથે રહેવું છે, અમારે એક પણ ઇંચ જમીન આપવી નથી, એના માટેનો વાંધો રજૂ કરવા અમે આજે આવ્યા હતા. જો અમારી માંગણી ન સ્વીકારાશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું, ગામે ગામથી લોકો નવસારી ખાતે ઉમટી પડશે. અંતર્ગત અમે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આજે પ્રતાપનગર ગામ માંદરવેલા જરી સારવણી પીપલખેડ બોરવા નોગામા કાકલ રવાણિયા તેલિયા ઘણા બધા ગામો વાંધા અરજી રજૂ કરેલી છે. અમારા વિસ્તારમાંથી જે રસ્તો જાય છે તેમાં અમારા આદિવાસી સમાજને ઘણું બધું નુકસાન થાય એવું છે, અમારી પ્રકૃતિને અમારી નદીને અમારા જંગલોને નુકસાન થાય એવું છે, અમારા જે આદિવાસી સમાજના દેવી દેવતાઓના જે સ્થાનક આવેલા છે એ સ્થાનક બી આ રસ્તાના કારણે દૂર થઈ જાય એવું છે અને ટોટલી આદિવાસી સંસ્કૃતિ નાશ પામે એવું છે. એટલા માટે આજે અમે બધા મોટી સંખ્યામાં અહીંયા અમારો વાંધો રજૂ કર્યો છે અને ટૂંક સમયમાં જો અમારો વાંધો અરજી સ્વીકારવામાં નહીં આવે તો અમે નવસારી ખાતે ખૂબ જ મોટું બધા ગામો ભેગા થઈને જલદ આંદોલન કરીશું અને કોઈપણ હિસાબે આ ભારતમાલા પ્રોજેક્ટના નામનો જે આપણે ત્યાંથી રસ્તો જઈ રહ્યો છે એનો સંપૂર્ણ વિરોધ કરીશું અને એને અટકાવી દઈશું. અત્યાર સુધીમાં ગઈકાલના પેપરમાં તમે જોયું હોય તો એનો આંકડો હતો લગભગ 157 જેટલી અરજીઓ થઈ ચૂકી હતી, પણ આજની લગભગ આજે 10 જેટલા ગામો આવેલા છે તો મારું માનું ત્યાં સુધી 300 થી 400 જેટલી અરજીઓ આજે આવી ગઈ હશે.